साबरकांठा જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકા વોર્ડ નંબર 5 ના અપક્ષ નગરસેવક દ્વારા પોતાના વોર્ડ નંબર 5 ને ગંદકીથી બચાવવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી વોર્ડમાં જ્યાં ગંદકી થતી હતી ત્યાં સીસીટીવી કેમેરા લગાવી ગંદકી રોકવા બેનરો લગાવી કચરો નાખતા લોકો સામે દંડનીય કાર્યવાહી થશે તેવા બેનરો લગાવવામાં આવ્યા। વોર્ડ નંબર 5 ના અપક્ષ યુવાન કોઓપરેટર મોહસિન એમ છાલોટિયા દ્વારા પોતાના વિસ્તારમાં ગંદકીને લઈને પોતે સફાઈ કરાવી અને ફરી આ જગ્યાએ ગંદકીનો થોક ના થાય તે માટે યુવાન કોઓપરેટરો દ્વારા પોતાના પૈસાથી આ વિસ્તારમાં સીસીટીવી કેમેરા નાખ્યા અને પોતે બેનરો બનાવીને વિસ્તારમાં લગાવવામાં આવ્યા અને બેનરોમાં લખવામાં આવ્યું કે આપ સીસીટીવી કેમેરાની નજરમાં છો। પાંચના અપક્ષ કોઓપરેટરની આધુનિક પહેલ વોર્ડ નંબર 5 વિસ્તારમાં ગંદકી રોકવા સીસીટીવી કેમેરો લગાવ્યો। અહીં કોઈ પણ પ્રકારનો કચરો નાખવો નહીં, કચરો નાખતા પકડાશો તો દંડનીય કાર્યવાહી થશે। ત્યારે કોઓપરેટર યુવાનની આધુનિક પહેલ દ્વારા વોર્ડ નંબર 5 વિસ્તારમાં ગંદકી રોકવા સીસીટીવી કેમેરો લગાવવામાં આવતા કેમેરાના ડરથી તથા દંડના ડરથી અહીં કોઈ પણ વ્યક્તિ કચરો નાખવા આવતો નથી। કેમેરો લગાવી બેનરો પણ લગાવવામાં આવ્યા। વોર્ડ નંબર 5 ને ચોખ્ખું રાખવા કોઓપરેટરની આધુનિક પહેલ અને બેનરો તથા કેમેરો લાગતા આ વિસ્તારના લોકોમાં પણ જાગૃતતા થાય છે। ત્યારે વોર્ડ નંબર 5 ના અપક્ષ યુવાન કોઓપરેટરની કામગીરીને વોર્ડ નંબર 5 ના રહીશો સહિત પ્રાંતિજના લોકોએ પણ યુવા કોઓપરેટરની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે। વિસ્તારના લોકોએમાં પણ ગંદકી દૂર થતા ખુશી વ્યક્ત કરી। એ સમયમાં પ્રાંતિજ નગરપાલિકા એ પણ સ્વચ્છતા જાળવવી જોઈએ, પરંતુ વારંવાર કમ્પ્લેનો કરવા છતાં પ્રાંતિજ નગરપાલિકામાં લેખિત મૌખિક તેમ છતાં પણ સફાઈ કરવામાં આવતી નથી અને અનેક જગ્યા પર વોર્ડ નંબર 5ના ઠેર ઠેર તમને ફોટો જોવા મળતા હતા। આમ વોર્ડ નંબર 5ના અને વિવિધ ગ્રુપોમાં આ સફાઈ બાબતે વોર્ડ નંબર 5ની જે રહીશો કરી એમને વારંવાર મને કમ્પ્લેનો કરવામાં આવી કે ભાઈ સફાઈ કરાવો સફાઈ કરાવો, અહીંયા કચરા ઢગ હોય છે, ગંદકી થાય છે, કીડા પડે છે। ત્યાર પછી એક અનોખો અને એક નવો ઉપાય લાયા કે ભાઈ અહીંયા આ જગ્યાએ બેનરો મારી અને સીસીટીવી કેમેરા નખાઈએ, જેના કારણે જે પણ નાખતું હોય, જે પણ વ્યક્તિ નાખતું હોય, એ ચાહે નગરપાલિકાનો કોઈ સફાઈકર્મી નાખે કે વોર્ડના રહીશ નાખે, એ અહીંયા એ સીસીટીવી કેમેરામાં પકડાય અને એમને જાણ થાય કે ભાઈ અહીંયા કચરો ના નખાય। અને કચરો નાખવાથી સ્વચ્છતાની જગ્યાએ સ્વચ્છતા ઉપર હાનિ પહોંચતી હોય એ પણ એ ધ્યાનમાં લેવું જોઈએ। એટલે આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈ આપણે સીસીટીવી કેમેરા લગાવ્યા છે અત્યારે હાલ સૌપ્રથમ પ્રાંતિજમાં અને વોર્ડ નંબર 5માં પહેલી વખત અહીંયા પાછળ જોઈ શકાય છે કે સીસીટીવી કેમેરો લાગેલો છે, લાઈવ છે। એટલે અત્યારે હાલ અહીંયા બિલકુલ ગંદકી નથી, સફાઈ થયાના આજે 15મી ઓગસ્ટના દિવસે જ આપણે આ કામ સીસીટીવી અને બેનરનું કરાવેલું। મારી એક બીજી નગરપાલિકાને વિનંતી છે કે સ્વચ્છતાનું અભિયાન હોય, જે માનીને વડાપ્રધાન શ્રી દ્વારા ચાલે છે સ્વચ્છતા અભિયાન, સ્વચ્છતા અભિયાન હોય, સ્વચ્છતાના સપ્તાહ ના હોય, પ્રાથમિક જરૂરિયાત હોય, રોજે રોજ જ્યાં આગળ સ્પોટો છે, આગળ આપણે એક જગ્યાએ જોઈ શકીશું અહીંયાથી 20 મીટર દૂર ત્યાં કીરા પડ્યા છે। કીરા હાલની પરિસ્થિતિમાં બી આપ જોઈ શકશો કે ભાઈ જૂના પાણીના બોર પાસે ગંદકી અને કચરાના ઢગે ઢગ છે। એટલે મારી પ્રાંતિજ નગરપાલિકાને જે પણ લાગતા ઓળખતા ડિપાર્ટમેન્ટ અને ચીફ ઓફિસરને પ્રમુખશ્રીને વિનંતી છે કે પ્રાંતિજમાં સ્વચ્છતાના સપ્તાહ ના હોય, સ્વચ્છતા રોજે રોજ તમે જોઈએ એવી આપણી વિનંતી છે। અને આવો અભિયાન જે નગરપાલિકાએ કરવો જોઈએ, દરેક જગ્યાએ આવા સીસીટીવી સ્પોટમાં કેમેરાઓ લગાવવા જોઈએ, બેનરો લગાવવા, કેમેરા લગાવે એમાં પાલિકાએ કોઈ સહયોગ કે એવું કહે ખરું તમારો? આ કેમેરા લગાવે એમાં પબ્લિકનો સહયોગ છે, પબ્લિકનો, વોર્ડ નંબર 5ના રહીશોનો સહયોગ છે, ભરપૂર સાથ સહકાર છે। કેમ કે એમને બી નક્કી કરી નાખ્યું છે કે ડોર ટુ ડોર મોસીનભાઈ ગાડી ના આવે તો અમે તમને ફોન કરીશું, તમારી જવાબદારી ડોર ટુ ડોર ગાડી ના આવે, સફાઈ ના થાય તો। એટલે પાલિકા હવે સહયોગ કરે એવી આશા રાખીએ છીએ આપણે કે સ્વચ્છતામાં સહયોગ કરે। બાકી અહીંયા વોર્ડ નંબર 5 અને ગામના લોકો તો પાલિકાને સહયોગ કરવા 100% તૈયાર છે આ કામમાં। એટલે હું છેલ્લે લાસ્ટમાં એક જ વિનંતી કરીશ કે પાલિકાએ આ બાબતે સ્વચ્છતા બાબતે પૂરતો ધ્યાન આપી, પ્રાથમિક જરૂરિયાત સમજી, સ્વચ્છતાના જે સ્પોટો છે કે સ્વચ્છતા જ્યાં જરવાવી જોઈએ, સફાઈ જ્યાં રોજ થવી જોઈએ ત્યાં રોજે રોજ સફાઈ કરે। જય હિન્દ, જય ભારત। અન્ય કોઓપરેટરો તથા અન્ય પાલિકાઓ માટે પણ એક શીખ સમાન છે તેમ કહીએ તો પણ નવાઈ નહીં। ઉમંગ રાવલ, ZSTV પ્રાંતિજ।
અમારા ઘરની બાજુમાં જે કચરો નાખતા હતા ત્યાં મોહસીનભાઈ ચાલોટિયા કેમેરા લગાવ્યા અને બેનરો લગાવ્યા. તેનાથી અમને બહુ સરસ રીતે અહીંયા કોઈ કચરો નાખતું નથી અને બહુ ચોખ્ખી સારી રહે છે અહીંયા અમારા ઘરની આજુબાજુ. એ બદલ મોહસીનભાઈ ચાલોટિયાનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર.